નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત અંબાલાલ પટેલની મોટી આગાહીની. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. ડિસેમ્બરના અંતમાં આવી રહ્યું છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તારીખ 30 ડિસેમ્બર અને 31 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 30 અને 31 ડિસેમ્બરે દરિયામાં બે સિસ્ટમ બનશે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે તેવું તેમનું કહેવું છે. સાથે નવી સિસ્ટમના કારણે ગુજરાતમાં પણ અસર પહોંચી શકે છે. ગુજરાતના કાંઠા ભાગોમાં તેની અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં તેની અસર જોવા મળશે. ગુજરાતના ઘણા ભાગોમાં પણ માવઠું થઈ શકે છે. લગભગ ડિસેમ્બર તારીખ 30 અને 31માં અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે, બંગાળ ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ લગભગ દક્ષિણ ભારત, કર્ણાટક અને કેરળ, કર્ણાટક અને મુંબઈ, મહારાષ્ટ્ર સુધીમાં કમ વરસાદ લાવવાની શક્યતા રહેશે, કમોસમી વરસાદ. અને તેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ શક્યતા રહેશે. ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે ભેજ મળતા ઉત્તર પૂર્વના ભાગો, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, એટલે વડોદરા વગેરે ભાગો અને તે ઉપરાંત કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. તો દેશના 70% ભાગમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી છે. દરિયામાં બે સિસ્ટમ સક્રિય થઈ છે, બે દરિયામાં આ બે સિસ્ટમ સક્રિય થઈ છે વાતાવરણમાં, જેના કારણે પલટો આવશે. પૂર્વથી માંડીને પશ્ચિમ ભારત સુધી તેની અસર જોવા મળી શકે છે. 25 થી 31 ડિસેમ્બર સુધી ઠંડીનો ચમકારો પણ રહેશે. આ વખતે લગભગ હવામાન દેશના 70% ઉપરના ભાગમાં પલટાવાની શક્યતા રહેશે. કારણ કે એક બાજુ બંગાળ ઉપસાગરનું જે વહન સક્રિય થયું છે, એક બાજુ અરબ સાગરનું વહન સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી ગયા છે. એટલે પૂર્વ ભારતથી માંડીને પશ્ચિમ ભારત, છત્તીસગઢ, મહારાષ્ટ્રના ભાગો, દક્ષિણના ભાગો, એટલે લગભગ ભારતના મહજ ભાગોમાં હવામાન પલટાવાની શક્યતા રહેશે. 25 થી 31 ડિસેમ્બરમાં હવામાન ચોખ્ખું થતું જશે અને યુરોપથી આવતા ઠંડા પવનની અસરના કારણે ઠંડી અનુભવાશે. વર્ષના પ્રારંભે જ પશ્ચિમી વિક્ષેપ આવશે. 2024ની શરૂઆતમાં જ પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જાન્યુઆરીની શરૂઆતમાં ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. નવા વર્ષે ગુજરાતમાં ફરી માવઠાનો માર રહી શકે છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જે એક પશ્ચિમ વિક્ષોભ આવ્યો છે, 29 થી 31 ડિસેમ્બરથી શરૂ થશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ભારે હિમવર્ષા થશે. આ હવામાનના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલ વગેરેના ભાગો અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થશે. અરબ સાગરના ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને અન્ય સૌરાષ્ટ્રના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલની આ મોટી આગાહી સામે આવી છે. ફરી ગુજરાતમાં કરા સાથે માવઠું થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 2024માં ગુજરાતનું વાતાવરણ બદલાશે. જાન્યુઆરીના શરૂઆતમાં જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. જાન્યુઆરીમાં કેટલાક દિવસોમાં માવઠાની પણ શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો માટે તેમણે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે ઉત્તર પર્વતીય પ્રદેશોમાં લગભગ વધારે અસર રહેશે, પણ ક્વચિત ગુજરાતના કચ્છના ભાગોમાં અને લગભગ સરહદના ઉત્તર ગુજરાતના ભાગો, જે ભાગો પાકિસ્તાનના સરહદના ભાગો છે અને રાજસ્થાનના સરહદના ભાગો છે અને કેટલાક મહારાષ્ટ્રના સરહદના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ રાજસ્થાનના સરહદના ભાગોમાં ક્યારેક કરા સાથે વરસાદ થવાની શક્યતા ગણી શકાય. આ અલનિયોના કારણે આ વખતે કંઈક ભાનગડ છે. ઉપરાંત દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો જે છે એમાં નબળા પછી વિક્ષોભ આવે છે, કારણ કે ભૂમધ્ય મહાસાગરમાંથી ઉડતા જે પવનો જે છે મેડિટરેનિયન સીમાથી,
તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપતા હોય છે. ઉપરાંત ઉત્તર એટલાન્ટિક જે સમુદ્ર છે તેમાં લો પ્રેશર રહેવું જોઈએ, તેના બદલે હાઈ પ્રેશર રહે છે, અને લગભગ અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાંથી ભેજ તો આવે છે પણ મધ્યમથી ઊંચાઈના વાદળો અંદર રચાય છે, જેના કારણે આ હવામાન વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટમાં સાનુકૂળ થતું નથી. ઉપરાંત અન્ય સંજોગો જોઈએ તો ઝેર ધારા જે 10 કિલોમીટર ઉપરની હોય છે એ ઝેર ધારા નીચે આવે અને આ બધા સંજોગો સાનુકૂળ હોય તો જ વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટમાં નબળા આવે. એટલે આ બધા સંજોગો સાનુકૂળ ન હોવાથી અગાઉના વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટમાં થોડાક નબળા આવ્યા અને ક્યાંક ક્યાંક વરસાદ થયો. 31st લઈને આ તરફ પોલીસ પણ સતર્ક થયેલી જોવા મળી રહી છે. પાડોશી રાજ્યમાંથી દારૂની ઘૂસણખોરી રોકવા બોર્ડર પર ચેકિંગ હાથ ધરાયું છે. જે રીતની વિગતો સામે આવી રહી છે, 31st લઈને પોલીસ વિભાગ પણ સતર્ક થયું છે. પાડોશી રાજ્યમાંથી દારૂની ઘૂસણખોરી ન થાય તેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ સમાચારોમાં તો ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે અને જેના કારણે ઠંડીનો ચમકારો સતત જોવા મળી રહ્યો છે. ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં મોસમે મિજાજ બદલ્યો છે. પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે નીચલા વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ઘાટીવાળા વિસ્તારોમાં સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું છે, જ્યારે સાંજ પડતા હિમવર્ષા શરૂ થઈ જાય છે. તેજ પવનની સાથે હિમવર્ષા થતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. તો ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં સાંજ પડતા જ હિમવર્ષાને લઈને સમાચાર આવી રહ્યા છે. ઉત્તરકાશી ગંગોત્રી ઘાટમાં કાતિલ ઠંડીથી જનજીવન પર તેની ભારે અસર જોવા મળી રહી છે. કાતિલ ઠંડીના કારણે ગંગોત્રી નદી કાંઠે નદીનું પાણી પણ બરફ થઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એટલું જ નહીં, નાના ઝરણા અને નાળાના પાણી પર પણ બરફ છવાયો છે. તો કેટલાક વિસ્તારોમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડ્યા હોવાનું પણ સમાચાર સામે આવી રહ્યું છે. ગંગોત્રી ક્ષેત્રના ગંગા ભાગીરથી કે જ્યાં પાણીનું વહેણ ઓછું છે ત્યાં પણ ગંગાના બંને કિનારે પાણી જામી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશના ઇટાવામાં પણ શીતલહેર છવાઈ છે. ઇટાવામાં ગાઢ ધુમ્મસ છવાયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ રહી છે. તો બીજી તરફ સતત ગગડી રહેલા ઠંડીના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. તો આ તરફ વાત કરીએ રાજસ્થાનની, રાજસ્થાનમાં પણ હાર થીજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે. સીકર પ્રદેશ સહિત આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ફતેહપુરમાં વહેલી સવારે 3.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. તો બીજી તરફ શ્રીગંગાનગરમાં પણ ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું. ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી. હવે વાત કબૂતરબાજીના પર્દાફાશની. મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે. ફ્રાન્સમાં પકડાયેલા ચાર્ટર પ્લેનના પ્રવાસીઓનો જે મુદ્દો છે તેને લઈને વિગતો આવી રહી છે. 90 જેટલા પ્રવાસીઓ ઉત્તર ગુજરાતના હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. મહેસાણાના આખજ, લાંઘણજ અને વડસમા ગામના પ્રવાસીઓ હોવાનું સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ વડસમા ગામ ખાતે પહોંચી હતી. આખજ બાદ વડસમા ગામે પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ, ત્યારે સમગ્ર મામલે ગામમાંથી કોઈ બોલવા તૈયાર ન હોવાનું સામે આવ્યું. ત્રણેય ગામમાંથી કેમેરા સામે બોલવા કોઈ તૈયાર ન હતું. ગેરકાયદેસર અમેરિકા જવાના પ્રયાસમાં પકડાવવાના ડરથી કોઈ કશું જ બોલવા તૈયાર ન હતું. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, આ જે લોકો હતા તેમાંથી મોટાભાગના જે લોકો હોય છે મહેસાણા આજુબાજુના હોવાની પણ હાલમાં સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. ખાસ કરી મહેસાણા આજુબાજુના જે ગામડા હોય છે, વડસમા, લાગણજ, આખજ સહિત અનેક જે ગામના જે લોકો હોય છે આ ફ્લાઇટમાં હોવાની હાલમાં સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં વડસમાં પહોંચી છે, પરંતુ આ ગામના સ્થાનિક લોકો હાલમાં મીડિયા સામે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે આ બાબતે તેમને કંઈ પણ ખ્યાલ નથી, ત્યારે ચોક્કસથી હજી સુધી આ મામલે કોઈ પણ તંત્ર દ્વારા કે કોઈ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ થયું નથી કે કોઈ પણ જાણકારી પ્રાપ્ત થઈ નથી, ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ જે જાણકારી હોય છે તે સરકારી તંત્ર આપી શકે છે, ત્યારે ખબર પડશે કે આ જે લોકો હતા
કયા ગામના હતા, મહેસાણા જિલ્લાના કેટલા હતા, ઉત્તર ગુજરાતના કેટલા હતા અને ગુજરાતના કેટલા લોકો હતા, તે તમામ જે માહિતી હોય છે તે સરકારી તંત્ર આગામી દિવસોમાં જાહેર કરી શકે છે. પરંતુ હાલમાં જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે મહેસાણા આજુબાજુના અનેક ગામના લોકો આ ચેટર પ્લાનમાં હોય તેવું હાલ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. કેતન ભટ્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. ફ્રાન્સ કબૂતરબાજી શંકા પ્રકરણ અંગે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું છે. એનઆરજી વિભાગ સતત એમઈએના સંપર્કમાં છે. આ અંગે યોગ્ય કાર્યવાહી ચાલી રહી છે. આ અંગે વિદેશ મંત્રાલય પણ માહિતી આપે છે. એનઆરજી વિભાગ સતત એમઈએના સંપર્કમાં છે અને આ બાબતે જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવાની હોય એ ચાલી રહી છે. આ બાબતે સંપૂર્ણ માહિતી એમઈએ દ્વારા વારંવાર આપવામાં આવે છે. ત્યારે સવાલ એ છે, અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનું કારણ શું છે? મહેસાણાના આગેવાનોએ તર્ક આપ્યું, ડોલરીઓ પ્રેમ ગેરકાયદેસર ઘૂસણખોરી માટે સૌથી મોટું જવાબદાર પરિબળ છે. વધુ પૈસા કમાવાની લાલસાએ ઘૂસણખોરી થઈ રહી છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં ક્યારેક જોખમ પણ લોકો ઉઠાવતા હોય છે. મહેસાણાના કેટલાક ગામના લોકો ફ્રાન્સમાં માનવ તસ્કરીની શંકાના પ્રકરણમાં એરપોર્ટ પર ફસાયા હતા અને આ અંગે મહેસાણાના જ આગેવાનો આવી ઘટના અંગે તર્ક આપી રહ્યા છે. લોકોને એક ડોલર પ્રત્યે પ્રેમ થઈ ગયો છે અને જે લોકોમાં અહીંયા રોજગારી તો મળતી હોય છે પણ વધુ પૈસા કમાવાની લાલચમાં અનલીગલી ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે કે મારે વધુ સુખી બનવું છે, વધુ પૈસા કમાવા છે. વિદેશની ગેલસા લોકોને બહુ છે. એક જાય છે એટલે બીજો જવા માટે તૈયાર થાય છે. લોકો અહીંથી દુબઈ સોરી યુએસએ જવા માટે અનલીગલી કે લીગલી એમાં 90% તો અનલીગલી જતા હોય છે, 10% વિઝા લઈને તેઓ રોકાઈ જતા હોય છે. પણ જે લોકો અનલીગલી ક્રોસિંગ કરે છે તે નિકારાગુઆથી મેક્સિકો બોર્ડર થઈને મેક્સિકોમાં એસએલએમ કાર્ડ મેળવતા હોય છે કે જે તેઓ રહેવા માટેની કોર્ટ પરમિશન આપતી હોય છે. પછી પાછા મેક્સિકોથી યુએસએમાં ક્રોસિંગ કરતા હોય છે, બોર્ડર ક્રોસિંગ કરીને પછી અમેરિકાની ગવર્મેન્ટ એમને લીગલી રહેવા માટેની કાયદેસરની એસએલએમ કાર્ડ આપતી હોય છે. અમારા આજુબાજુના બધા ગામડાઓ જુઓ તો બધા ખાલી થઈ ગયા છે. લોકોને એન કેમ પ્રકારે અમેરિકા જવું છે તેવી ગિલસા થઈ ગઈ છે. તેમને વધુ રૂપિયા કમાવાની ભાવનાથી એ લોકો અમેરિકા જઈ રહ્યા છે. પૈસા ડોલર મોટો છે, બધા કમાવા જતા હોય છે. ઘણા લોકો સોશિયલ કારણથી કે અડધું ફેમિલી ત્યાં હોય, અડધું અહીંયા રહી ગયું હોય, ઘણા લોકો ભણવા માટે પણ જતા હોય છે. એવું જરૂરી નથી કે બધા પૈસા માટે જ જતા હોય છે, પણ પૈસાનો મેઇન. આગળ વાત કરીએ અન્ય સમાચારોમાં, તો અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યું છે. 25-31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કાર્નિવલના આયોજનના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળનગરી અને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ એએમસી દ્વારા સ્કાઉટ ગાઈડના બાળકો સાથે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન સંચાલિત સ્કૂલના બાળકો દ્વારા બેન્ડ પરફોર્મન્સથી લોકો મંત્રમુગ્ધ કરશે. ઉપરાંત કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને યોગ્ય સુવિધા પણ કરવામાં આવે છે. વાયબ્રન્ટ કાંકરિયા કાર્નિવલના આયોજનના ભાગરૂપે આજે બાલનગરી અને બાલમેલાનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી આજે અહીંયા બાળકોએ સ્કાઉટ ગાઈડના બાળકો અહીંયા અનેકાનેક પ્રવૃત્તિઓ જેમાં જોગિંગ હોય, રેગિંગ હોય, અનેક પ્રકારની પ્રવૃત્તિઓનું અહીંયા આયોજન છે. એમાં 150થી વધારે બાળકો ભાગ લેશે. અમદાવાદના લાખો પ્રકૃતિ પ્રેમીઓના ઇંતજારનો હવે અંત આવી ચૂક્યો છે, કારણ કે આગામી 30 ડિસેમ્બરે ફ્લાવર શો શરૂ થશે. ફ્લાવર શોને મુખ્યમંત્રીના હસ્તે તેનો શુભારંભ કરવામાં આવવાનું છે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અહીંયા આ ફ્લાવર શોનું આયોજન કરાયું છે. એએમસીના અત્યાર સુધી યોજાયેલા ફ્લાવર શોમાં આગામી ફ્લાવર શો સૌથી વધુ 17 દિવસ સુધી ચાલુ રહ્યો હતો. આ દરમિયાન 10 લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. આગામી ફ્લાવર શોમાં એએમસી દ્વારા વિશ્વની સૌથી લાંબી 400 મીટર લંબાઈની ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરાયું છે. ફ્લાવર શોમાં નવા સંસદ ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વાયબ્રન્ટ કમિટી હશે. સાથે જ ફ્લાવર શોનો પ્રવેશ દ્વાર વડનગરના તોરણ થીમ ઉપર જોવા મળશે. વિદેશના ફ્લાવર પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.
અમદાવાદ શહેરનું સાબરમતી રિવરફ્રન્ટ છે, ફૂલોની મહેક સાથે મહેકી ઉઠશે, કારણ કે ફ્લાવર શોની તડામાર તૈયારીઓ છે, તેને આખરી ઓપતંત્ર આપી રહ્યું છે. પરંતુ આ વખતે વિશેષ ફ્લાવર શોમાં એ જોવા મળશે કે જે લાર્જેસ્ટ એટલે સૌથી મોટી જે ફ્લાવર સ્ટ્રક્ચર જે છે તે ઊભું કરવામાં છે. મારી પાછળ આપણે જોઈ રહ્યા છો કે આખું આ સ્ટ્રક્ચર જે ઊભું કરવામાં આવ્યું છે, મનમાં આવ્યું છે કદાચ દેશનું અથવા વિશ્વનું સૌથી લાંબુ 400 મીટરનું આ ફ્લાવર સ્ટ્રક્ચર છે તે બનાવવામાં આવ્યું છે. કદાચ એ સૌથી મોટું છે, એક સૌથી આકર્ષણનું કેન્દ્ર રહેશે. તો સાથે જ આ વખતે સરદાર પટેલની પણ એક પ્રતિમા છે તે આખી ફ્લાવરના માધ્યમથી બનાવવામાં આવી છે. અલગ અલગ જે થીમ સાથે ફ્લાવરો છે તે અહીં મૂકવામાં આવ્યા છે. વિદેશથી પણ અનેક ફ્લાવરો છે તે આવશે અને ફરી એક વખત અમદાવાદ શહેરમાં સાબરમતી જે રિવરફ્રન્ટ છે 2023નો જે ફ્લાવર શો છે કંઈક અલગ છે તે તરી આવશે. અને આગામી 30 તારીખથી લઈને 17 જાન્યુઆરી સુધી આખો આ ફ્લાવર શો છે તે આયોજન કરાશે. તેની અંદર લાખોની સંખ્યામાં લોકો આવશે અને રાજ્યના મુખ્યમંત્રી આ ફ્લાવર શોને અહીં ઉદઘાટન કરીને લોકો માટે ખુલ્લો મૂકશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો આવનારા સમયમાં અંબાજીમાં શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત બાદ પણ ગબ્બરમાં 51 શક્તિપીઠ મંદિર પરિક્રમા કરી શકશે. ભક્તોની સુવિધા અને સલામતી માટે પરિક્રમાના 3 કિલોમીટરના માર્ગ ઉપર લોખંડની જાળીવાળો ડોમ બનાવાઈ રહ્યો છે. સમગ્ર રૂટ પર જંગલી પશુઓ ન આવે તે માટે ખાસ ડોમ અને લાઇટિંગની સુવિધા પણ કરવામાં આવશે. 5-6 કરોડના ખર્ચે આ કાર્ય હાલ શરૂ થઈ રહ્યું છે. ફેબ્રુઆરીમાં યોજાનાર પરિક્રમા મહોત્સવ પહેલા આ તમામ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ ભક્તો રાત્રિના સમયે પણ પરિક્રમા કરી શકશે. સમગ્ર પરિક્રમા પથ ઉપર ડોમ બનાવીને લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ બધી વસ્તુઓ સ્ક્રીન સાથે લગાવવાની તૈયારી અત્યારે ચાલી રહી છે. ટૂંક સમયમાં જ એ કામગીરી પૂરી કરવામાં આવશે. જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે અંધારામાં પણ સાંજના સૂર્યાસ્ત પછી પણ લોકો પરિક્રમા ઉપર જઈ શકશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પણ ઉમટ્યા. દ્વારકામાં આહિરાણીઓએ ઇતિહાસ રચ્યો. અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠનની આહિરાણીઓ રાસ રમી. 37,000થી વધુ આહિરાણીઓએ ભાગ લીધો. દ્વારકાના ACC મેદાનમાં મહારાસની રમઝટ જોવા લાખો લોકો ઉમટ્યા. પોતાના પારંપરિક પોશાકમાં હજારો આહિરાણીઓ રાસ રમતી દેખાઈ. સાંસદ પૂનમબેન માડમે પણ રાસમાં ભાગ લીધો. આહિરાણીઓનો રાસ જોવા મંત્રી સહિત અનેક લોકો ઉમટ્યા. વહેલી સવારે 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડ પર પહોંચી. અહીં ધ્વજારોહણ અને તિરંગો લહેરાવ્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ. આહિર સમાજના ખ્યાતનામ કલાકારોએ સૂર લાવ્યા અને 37,000 આહિરાણીઓ માથા પર નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણા ધારણ કરીને મહારાસ રમતી જોવા મળી. મહારાસ માટે આહિરાણીઓ 168 ગ્રાઉન્ડમાં ગોઠવાઈ હતી, જેમાં છેલ્લા રાઉન્ડનો ઘેરાવો 2 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો હતો. આયોજકોના દાવા પ્રમાણે આહિરાણીઓએ વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. દેશના ખૂણે ખૂણે વસતા આહિરો ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વના અનેક દેશોમાં વિસ્તરેલા આહિરો દ્વારકામાં એકત્ર થયા. શ્રીકૃષ્ણ યાદવ કુળની 37,000 આહિરાણીઓએ રાસ સ્વરૂપે પોતાની ભક્તિ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી. મહારાસની આગલી રાત્રે જાગરણ કરવામાં આવ્યું, જેમાં માલદે આહિર દ્વારા લખાયેલા શ્રીકૃષ્ણની લીલા ઉપર નાટક રજૂ કરાયા. ત્યારબાદ સભીબહેન આહિર દ્વારા વ્રજવાણી રાસની રજૂઆત થઈ, જેમાં કચ્છની બહેનો દ્વારા ભવ્ય બેડા રાસ રચવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તેમજ આહિર સમાજના કલાકારોએ ભવ્ય ડાયરાની રમઝટ બોલાવી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ભગાભાઈ બારડ, હેમંત ખવા, અમરીશ ડેર સહિતના વિવિધ પાર્ટીના નેતાઓ અને સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. લાભાર્થીઓને આપી મોટી ભેટ, કોંગ્રેસ પર પણ કર્યા પ્રહાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસીય ગુજરાતના પ્રવાસે છે. એક જ દિવસમાં અમિત શાહે વિવિધ 5 કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સૌથી પહેલા અમદાવાદમાં GMDC માં સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા અને PM મોદીની યોજનાના લાભથી લોકોને અવગત કરાવતા લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા. કહ્યું કે દરેક વ્યક્તિ સન્માન સાથે જીવે, આત્મનિર્ભર બને તે સંકલ્પ છે. અમદાવાદથી અમિત શાહ ગાંધીનગરના કલોલ ખાતે પહોંચ્યા હતા. કલોલમાં પાનસર તળાવનું લોકાર્પણ અને અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ અમિત શાહે આપી 3.5 કરોડના ખર્ચે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું. જે બાદ અમિત શાહે કલોલ ખાતરજ રોડ ખાતે સરદાર પટેલ ગ્રુપ આયોજિત વિશાળ એકતા સંમેલનમાં હાજરી આપી હતી અને સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. અહીં અમિત શાહે લોકોને સંબોધતા સરદાર પટેલને યાદ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા. જે બાદ અમિત શાહે રેલવે ગ્રાઉન્ડ, સાબરમતી અમદાવાદ ખાતે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત
સાંસદ ખેલ મહોત્સવનું ઉદઘાટન કર્યું. બાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ નવરંગપુરા અમદાવાદમાં તેઓ ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદઘાટન કર્યું. રાજકોટમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી, નકલી ટોલ નાકા મુદ્દે થઈ ચર્ચા. રાજકોટના મવડી નજીક કડવા પાટીદાર સમાજના યુવાનોની એક બેઠક મળી, જેમાં જયરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી, તેમજ જો રાજીનામું નહીં આપે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા તૈયારી દર્શાવવામાં આવી. આરવી સ્કૂલ ખાતે મળેલી બેઠકમાં સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા. નકલી ટોલ નાકા કેસમાં સિત્સર પ્રમુખ જયરામ પટેલનું પુત્રનું નામ સામે આવતા ફરિયાદ નોંધાયા બાદ ઊભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા થઈ, તો સમાજના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી. બેઠક પૂર્ણ થતાં મનોજ પનારાએ કહ્યું કે હવે ઉમિયાધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના મીટિંગ યોજાવાની છે. આ મીટિંગમાં ઉમિયાધામ જયરામ બાપુનું રાજીનામું લેવડાવશે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વાયબ્રન્ટની પહેલ આજે ગ્લોબલ બની છે. પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનથી આજે નાના ઉદ્યોગોને પણ એક નવી દિશા મળી છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે અને જેમાં એમએસએમઈ સેક્ટર એ ગુજરાતના અર્થતંત્રની બેકબોન છે. ભારતના ઉદ્યોગો ખાસ કરીને એમએસએમઈ વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલવા સજ્જ છે. વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને હાલના પ્રધાનમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી. વિદેશી રોકાણ વધારવા અને ઉદ્યોગોના વિકાસ માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી. ગુજરાતથી આત્મનિર્ભર ભારત સૂત્રના પ્રણેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું માર્ગદર્શન હેઠળ નાના ઉદ્યોગોનો વિકાસ પણ થઈ રહ્યો છે. વાયબ્રન્ટ સમિટ પ્રધાનમંત્રીના વિચારો થકી ગ્લોબલ બન્યું છે. વાયબ્રન્ટ આજે અનેક લોકો માટે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. આ જ વટવૃક્ષમાં કેટલાક એવા સફળ ચહેરાઓ છે જેઓ વાયબ્રન્ટ સમિટ બાદ તેજીથી ગુજરાત અને સમાજનો વિકાસ કરી રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત નાના ઉદ્યોગોનો વિકાસ થયો છે. અમારા ઉદ્યોગો ઓર ખાસ કર છોટે ઉદ્યોગો કો એમએસએમઈસ કો એક આત્મવિશ્વાસ મિલતા હૈ કો દુનિયા કે બડે બજારો સે કોમ્પિટિશન કર રહે હૈ તો ઉનકે પાસ બડે દેશો જૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભી હૈ. આત્મનિર્ભર ભારત અભિયાન મે ઇન છોટે ઉદ્યોગો કે લિયે ઓર ભી કઈ બડે કદમ ઉઠાયે ગયે હૈ. વાયબ્રન્ટ ગુજરાત 2024 ની નવતર પહેલ. દરેક જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ. રોજગારીની વિવિધ તકો પ્રદાન કરવાનો ઉદ્દેશ. એમએસએમઈ સેક્ટરને મળ્યું પીઠબળ. એમએસએમઈ નાના અને કુટીર ઉદ્યોગોને મળશે વેગ. વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટમાં કરોડોના એમઓયુ. કૃષિ પ્રધાન જિલ્લા બનવા જઈ રહ્યા છે ઔદ્યોગિક જિલ્લા. વાયબ્રન્ટ સમિટનું વિચાર બીજ બન્યું વટવૃક્ષ. રાજ્યના 37 જગ્યાએ વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનું સ્થાનિક ઔદ્યોગિક વેપારીક એસોસિએશનની ભાગીદારીમાં યોજવાનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થી, એમએસએમઈ, સ્ટાર્ટઅપ, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, મહિલા ઉદ્યોગ સાહસિકો, ખાદી ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગ વગેરેને સાંકળી લેવામાં આવશે. એમએસએમઈ ધારકો રોકાણ કરી પોતાના ઉદ્યોગોનો વ્યાપ વધારી રહ્યા છે, સાથે સાથે રોજગારીની તકો પણ વધી રહી છે. રાજકોટના અનેક ઉદ્યોગકારોએ વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ રાજકોટ કાર્યક્રમમાં અનેક એમઓયુ કર્યા છે. જ્યારે રાજકોટ વાયબ્રન્ટ કરેલું હતું ત્યારે અમારા એમ્પ્લોઈઝ જે હતા 160+ હતા. જે અમે જે ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છીએ આના પછીથી લગભગ અમે 325+ એમ્પ્લોયી ના રોજગારી આપી શકશું અને પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં અમારો ટાર્ગેટ છે કે અમે 700+ એમ્પ્લોયીઝને અમે રોજગારી આપશું. પડધરીના ઉદ્યોગપતિએ વાયબ્રન્ટ રાજકોટ અંતર્ગત 2.2 કરોડના એમઓયુ કર્યા છે.
ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગોનો વિકાસ થતા રોજગારી મેળવનાર યુવકો પણ ખુશી અનુભવી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત આ કંપની ચાલુ થઈ છે અને એમાં ઘણી સારી રોજગારી અમને મળે છે અને હું ઘણો ખુશ છું. હવે અત્યારે અમે મોટા રામપર જામનગર રાજકોટ હાઈવે ઉપર આ કંપની આવેલી છે. મારા જેવા ઘણાને અત્યારે અહીંયા રોજગાર સારો મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ રોજગારીની તકો વધશે અને ઉદ્યોગોની સાથે ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત સાથે વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ કર્યો છે 100 કરોડનો, જેથી કરી જે ગુજરાત ગવર્મેન્ટના અને પ્રધાનમંત્રીના જે આ ટોય અમારી પર્ટિક્યુલર ટોય્ઝ ઇન્ડસ્ટ્રી માટે જે ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ મળે છે, જેમાં અમને કેપિટલ સબસિડી અને ઇન્ટરેસ્ટ સબસિડીનો ફાયદો મળે છે, જે આ ખાસ કરીને અમારી ઇન્ડસ્ટ્રી એવી છે કે જેમાં લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી છે, તો આજુબાજુના જે સ્કિલ લેબર અને અનસ્કિલ લેબર હોય આજુબાજુમાં સૌથી વધારે રોજગારીનું થઈ શકે, મળી શકે આજુબાજુના ગામડાને, એનો ફાયદો થઈ શકે. અને પર્ટિક્યુલરલી અમારી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે 600 જેટલો સ્ટાફ છે. રાજકોટ નજીક મેટોડામાં આવેલી આદિતિ ટોય્ઝ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ સરકાર સાથે 100 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. આ કરારથી કંપનીનો વ્યાપ વધતા રોજગારી પણ વધારવામાં આવે છે. ગુજરાતમાં સરકારની ઔદ્યોગિક પોલિસીઓ ઉદ્યોગોને સાનુકૂળ અને અનુકૂળ હોવાથી રાજ્યમાં